તો ભાઈ આવી ગયા આપણે મોગલ માતાજી મંદિરે, અને આમ બાજુ નાવાની સુવિધા છે ગરમ પાણી, અને આમ બાજુ મોગલ માન મંદિર છે. તો આપણે જડી હાલો અંદર જાય, વિડીયો ઉતારવા દે તો ઉતાર્યું, બાકી જો હું કંઈક કર્યું હાલો ને, તો અત્યારે હાલો જરીક અંદર જાય. તો ભાઈ તમે મને અહીંયા જોઈને સમજી જ ગયા કે સમજી જાજો કે ત્યાં વિડીયો ઉતારવાની અને ફોટા પાડવાની સખત મનાઈ છે. તો પછી આપણે નિયમથી વિરુદ્ધ નથી ગયા કે અંદર ફોટા કે વિડીયો નથી ઉતાર્યા, જે વિડીયો આગળ હતો એ બહારનો હતો, અંદર મનાઈ છે. તો હવે હું તમને અહીંયા બેઠા બેઠા આખો જ્યાંનો ઇતિહાસ છે, જે ત્યાંના બાપુએ કીધો એ ઇતિહાસ હું તમને કહું. તો વિડીયો આગળ જોતા રહેજો, સ્કીપ કર્યા વિના આખે આખો જોજો, તો તમને ખબર પડી અને ઇતિહાસની, અને થોડા ઘણા શબ્દો ના સમજાય તો માફ કરી દેજો, કેમ કે ભાઈ આપણી ભાષામાં તમને ઇતિહાસ કહું એટલા માટે. તો વિડીયો જોતા રહ્યો, તો હાલો વિડીયો કરી ચાલુ. અને વિડીયો ચાલુ થાય એ પહેલાં કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. દરેક સમાજમાં એક આય હોય છે, પરંતુ આ એક જ આય એવી છે જે એક વર્ણની નહીં પરંતુ 18 વર્ણની આય છે. તો એવી જ આય શ્રી મોગલમાંનો ઇતિહાસ આપણે આજ જાણીશું. તો મણિધર બાપુના ઇતિહાસ પ્રમાણે બાપુ કહે છે કે હું અહીંયા મજૂરી કરવા આવ્યો હતો અને મજૂરી જ કરતો હતો. તો બાપુનું કહેવું એવું છે કે અહીંયા એક મોગલમાંનો થળો છે, અને અહીંયા લોકો ધોળા દિવસે પણ ના આવતા, અને તમે અહીંયાના લોકોને પણ પૂછી શકો છો. અને આ એક કાઠીનું ગામ છે, અને ગામનું નામ છે દાદોસરા, અને આ ચારણોનું ગામ છે. અહીંયા જાહલ પણ આવ્યો હતો, અને અત્યારે કહેવામાં આવે છે કે નળાબેટ આય વરૂડી શંકરાના દીકરી હતા, અને માતાજીને મારુમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. એટલે નવઘણ પીપરાડી પરથી નીકળ્યો, અને માતાજી નવઘણના ભાલે ગયા એટલા માટે નળાબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બાપુનું કહેવું એવું છે કે જ્યાં પાણી હોય ત્યાં ચારણોના નેહળા હોય, અને જ્યાં ચારણોના નેહળા હોય ત્યાં ભેંસો હોય, અને ચારણો કાવડીમાં માતાજીને રાખતા. અને આગળ જણાવ્યું કે આપણે જ્યાં દીવો કરીએ છીએ તે માતાજીની સાચી નિશાની છે, અને ત્યારે ખાલી દીવો જ કરતા, પણ આ દીવો નથી આપણો ભાવ છે, એટલા માટે આપણે પ્રેમથી દીવો કરીએ છીએ. સાચા નગારા તો મેઘ વગાડે છે, અને અહીંયા માતાજી આઠમણી દિશામાં બેઠા છે, અને માતાજીની જેવી ઈચ્છા માતાજી એવું જ કરતા હોય છે. માતાજીને અહીંયા રોકાવું હતું એટલે માતાજી અહીંયા રોકાઈ ગયા એવું બાપુ કહે છે. બાપુનું નામ છે મણિધર બાપુ, અને બાપુ અહીંયાના મંદિરની સેવા પૂજા કરે છે, અને મંદિરનું અને બધી વસ્તુનું ધ્યાન રાખે છે, અને બધી વ્યવસ્થા પણ સંભાળે છે. પછી બાપુ આગળ વાત કરતા જણાવે છે કે એમને નાગણીએ ડંખ માર્યો હતો, અને એ નાગણી પોતે માં મોગલ ખુદ હતા. બાપુનું કહેવું એવું છે કે હું પ્રૂફ વગર નથી માનતો, એટલા માટે એમણે આગળ પ્રૂફ માંગ્યું અને કહ્યું કે હું અંધશ્રદ્ધાનો પૂરેપૂરો વિરોધી છું, એટલા માટે એમણે માં મોગલ પાસે પ્રૂફ માંગ્યું. પછી માતાજીએ પોતાનું રૂપ ધારણ કરી અને કહ્યું કે દીકરા, હું એવો જ માણસ ગોતું છું જે અંધશ્રદ્ધામાં ન માને, એટલા માટે તું હવે મને જાગૃત કર. અને ત્યારે બાપુએ એ જગ્યાએ લગભગ 6 જણાને લાપસી જમાડી હતી, અને અત્યારના સમયમાં ત્યાં હજારોની સંખ્યામાં લોકો આજે લાપસી જમે છે, અને ત્યાંના અંધક્ષેત્રમાં કોઈ ભૂખું નથી જાતું. અને અહીંયા હાલની તારીખમાં પણ માતાજી બધાને પરચા આપે છે, અને માતાજીના ચમત્કાર લોકોને જોવા મળે છે. તો એક રીતે આપણે કળિયુગના માતાજી પણ કહી શકીએ, જે કળિયુગમાં પણ હાજરા હજુર છે, એટલા માટે લોકો ત્યાં માનતા કરે છે, અને માતાજી તેમની માનતા પૂરી કરે છે. એટલે લોકો પોતાના દુઃખ દૂર કરવા માતાજીને માનતા કરે છે, અને માતાજી તેમના બધા દુઃખ દૂર કરે છે, અને અહીંયા લોકો માનતા પૂરી કરવા પણ આવતા હોય છે. તો આ હતો કબરાવ કચ્છ મોગલધામનો ઇતિહાસ. અને આ મંદિરમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી, અને દાન દેવાવાળાને મોટામાં મોટો મહાપાપી પણ કહેવામાં આવે છે. અને મંદિરમાં ખોટા વિડીયા ઉતારવાની સખત મનાઈ છે, અને બોર્ડ મારેલ છે કે જે લોકો ખોટા અને વિડીયા પાડીએ એ લોકોને આંખોમાં તકલીફ થશે, 24 કલાકમાં તેમને આંખો વહી જશે, મોતિયો થઈ જશે, એવા બોર્ડ મારેલ છે. એટલે તમે ગમે ત્યારે જાઓ એટલે થોડુંક ધ્યાન રાખજો, વિડીયો કે ફોટો પાડતા નહીં. એટલા માટે જ મારે તમને અહીંયા બેઠા બેઠા ઇતિહાસ કહેવો પડ્યો હતો, નકર હું પણ અહીંયા જઈને વિડીયો ઉતારી આવત.
તો પણ તમારે ફોટો કે વિડિયો જોવો હોય તો ગૂગલમાં તમને મોગલ માતાજીના ઘણા ફોટા જડી જાય કબરાવના, અને યુટ્યુબમાં સર્ચ માર્યો તો પણ ઘણા વિડીયો આવી જાય. હવે એ લોકો તો બાપુની પરવાનગી લઈને કે જીમ કરતા હોય એમ વિડીયા ઉતારે, હવે આપણે એની ખ્યાજી નોલેજ છે નહીં, આપણે બસ બોર્ડ મારા લતો નથી ઉતારતો, બસ હવે નથી ઉતારવાના. ઓકે, તો ભાઈ વિડીયોને હવે આપણે અહીં જ પૂરો કરી, અને કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો. તો મળાવે આગલા વિડીયામાં, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો. Yeah.